नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय सामाजिक विज्ञान पाठ नंबर 2 दिल्ली सल्तनत। આપણે ઘણા વિડિયો થી આપણે દિલ્હી સલ્તનત છે એ દિલ્હી સલ્તનત પાઠ ની ચર્ચા કરતા આવ્યા છે। એમાં અગાઉના વિડિયો માં આપણે વિજયનગર છે એ વિજયનગર રાજ્ય ની આપણે શું કરી વાત કરી હતી। મેં તમને એમાં જણાવ્યું હતું કે તુગલક વંશ છે એ તુગલક વંશ ના અમુક નિર્બળ નિર્બળ એટલે નબળા સુલતાનો ના કારણે એમની સત્તા છે એ સત્તા શું પડી નબળી પડી। ત્યારબાદ આ જે બાબત હતી એ આગળ ને આગળ વધતી જ રહી। એમાં સૈયદ વંશ અને લોદી વંશ અને આ બાબત વિસ્તરી વણસરી આગળ વધી અને એ જ વખતે તેમૂર છે એ તેમૂરનું શું થયેલું આક્રમણ થયેલું અને તેમૂરના આક્રમણ થવાના કારણે બરાબર છે આ ધીરે ધીરે સત્તા નબળી પડી અને ઉત્તર અને દક્ષિણ ભારતના ઘણા બધા જે રાજ્યો છે એ ઘણા બધા રાજ્યો સ્વતંત્ર થયા જુદા જુદા અસ્તિત્વમાં આવ્યા। એમાં આ વિજયપુર બહમની રાજ્ય પછી મેવાડ આવા ઘણા બધા રાજ્યો છે એ ઘણા બધા રાજ્ય શું આવ્યા જો સ્વતંત્ર થયા અસ્તિત્વમાં આવ્યા એમાં મુખ્ય આ બહમની અને વિજયનગર। એમાં વિજયનગરની ચર્ચા કરેલી એમાં બે ભાઈઓ હરિહર અને મુક્કારાય એ હરિહર અને મુક્કારાય નામના જે બે ભાઈઓ છે એમને ઈસવીસન 1336 માં ઈસવીસન 1336 માં એમને શું કર્યું તો એમને વિંધ્યારણ્ય બરાબર છે વિંધ્યારણ્ય સ્વામી છે એમના એ વિંધ્યારણ્ય સ્વામીના નામ ઉપરથી એમને તુંગભદ્રા નદી છે એ તુંગભદ્રા નદીના કારણે એમને રાજધાની છે એ રાજધાનીની સ્થાપના કરી। એટલે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે હરિહર અને મુક્કારાયે કઈ સાલમાં ક્યાં રાજધાનીની સ્થાપના કરી હતી તો હરિહર અને મુક્કારાયે ઈસવીસન 1336 માં તુંગભદ્રા નદી છે એ તુંગભદ્રા નદીના કિનારે એમને બરાબર છે વિજયનગર રાજ્ય છે એ વિજયનગર રાજ્યની શું કરી રાજધાની શું કરી સ્થાપના કરી। ત્યારબાદ એમના વિંધ્યારણ્ય સ્વામી છે એ વિંધ્યારણ્ય સ્વામીના નામ ઉપરથી એ નગરનું નામ વિદ્યાનગર રાખ્યું હતું પરંતુ ધીરે 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 બરાબર છે એમને સફળતા મળી અને એમને પછી વિજયનગર છે એ વિજયનગર શું કર્યું નામ રાખ્યું હતું। હવે આ બંને વિજયનગર છે એ વિજયનગરમાં સંગમ વંશ સુલુ વંશ પછી તુલુ વંશ અને અરવિંદુ વંશ એ એવા શાસકોએ શું કર્યું શાસન કર્યું હતું। હવે એમાં આ હરિહર અને મુક્કારાય છે એ હરિહર અને મુક્કારાય સંગમ વંશના હતા। આ ખાસ યાદ રાખજો કયા વંશના હતા સંગમ વંશ એટલે હરિહર અને મુક્કારાય છે એ હરિહર અને મુક્કારાય એ સંગમ વંશના હતા। હવે હરિહર રાય અને મુક્કારાય એમને આ નાનું રાજ્ય છે એ નાના રાજ્યમાંથી એક વિશાળ સામ્રાજ્ય બનાવવાનું એમને એક મોટું યોગદાન આ બંને ભાઈઓનું હતું અને આ સુલુ વંશ બરાબર છે સુલુ વંશનું શાસન 20 વર્ષ સુધી રહ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ અને તુલુ વંશના રાજા કોણ હતા કૃષ્ણદેવરાય। મેં ગયા વિડીયોમાં વાત કરી હતી કે તુલુ વંશના રાજા કૃષ્ણદેવરાય છે આ કૃષ્ણદેવરાય છે એ સૌથી શ્રેષ્ઠ શાસક હતા એ તુલુ વંશના શ્રેષ્ઠ નહીં પણ સમગ્ર વિજયનગર સામ્રાજ્ય છે એ સમગ્ર વિજયનગરના સર્વશ્રેષ્ઠ રાજા એટલે કૃષ્ણદેવરાય। એટલું જ નહીં એ ભારતના એક મહાન શાસક તરીકે મહાન શાસક બનવાનું ગૌરવ પણ એમને શું થયું છે પ્રાપ્ત થયું છે એમને અનેક વિજયો એમને પ્રાપ્ત કર્યા છે। કહેવાય છે કે કૃષ્ણદેવરાય છે એ કૃષ્ણદેવરાય મોટા ભાગે એમનું જીવન છે એ યુદ્ધ ભૂમિ પર પસાર થયું તેમ છતાં પણ એમને વહીવટી તંત્ર છે એ વહીવટી તંત્રની બિલકુલ પણ ઉપેક્ષા કરી ન હતી। આ કૃષ્ણદેવરાય છે એ કૃષ્ણદેવરાય પોતાના નગરમાં તળાવો નહેરો બરાબર છે એનું બાંધકામ કરીને ખેતીવાડીને સમૃદ્ધ કરી હતી અને આ કૃષ્ણદેવરાય છે એ કૃષ્ણદેવરાય યોમકે નામના ઇજનેરની મદદથી એમને શું કરાયેલું નહેરોનું બાંધકામ કરાયેલું અને સિંચાઈની યોજના એક વ્યવસ્થિત રીતે બનાવી હતી જેથી કરીને પાક કેવો થાય સારો એવો થાય એ માટે કૃષ્ણદેવરાય અનેક પ્રયત્નો કર્યા હતા। હવે આ બધી ચર્ચા છે એ આ બધી ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કહી ગયા અને એક વસ્તુ એ પણ કરી હતી કે આંધ્રના ભોજ તરીકે બરાબર છે સાહિત્ય કલાને ઉત્તેજન કૃષ્ણદેવરાય આપ્યું હતું બરાબર છે એમને સંસ્કૃતમાં તેલુગુ ભાષામાં અનેક સાહિત્યો છે એનું ગ્રંથો છે એ ગ્રંથો લખ્યા હતા સંસ્કૃત અને તેલુગુ આ સંસ્કૃત અને તેલુગુ ભાષામાં એમને શું લખ્યા હતા ગ્રંથો લખ્યા હતા અને કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા કવિ હતા અને આ સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે એમને આંધ્રના ભોજ તરીકે ઓળખતા હતા। એટલે તમને પરીક્ષામાં એક પ્રશ્ન બની શકે છે બરાબર કે
આંધ્રના ભૂત તરીકે કોને ઓળખવામાં આવતા હતા તો કૃષ્ણ દેવરાયને તો વિદ્યાર્થી મિત્રો આ બધી વાત કરી હતી ત્યારબાદ આપણે આ વાત કરીશું બહમની રાજ્ય ઓ બહમની રાજ્ય છે એ બહમની રાજ્યનો સમયગાળો કયો છે ઈસવીસન 1347 થી ઈસવીસન 1518 તો ઈસવીસન 1347 થી ઈસવીસન 1518 એ બહમની રાજ્યનો શું છે સમયગાળો છે આ બહમની રાજ્ય છે એ બહમની રાજ્ય બરાબર છે એ બહમ સોરી એ તુગલક વંશ છે એ તુગલક વંશના શાસક બરાબર છે તુગલક વંશનો જ્યારે શાસન ચાલતો હતો એમાંથી એક શાસક એ વખતે દક્ષિણમાં જફરખાન છે એ વખત દક્ષિણમાં જફરખાન છે એ જફરખાને ઈસવીસન 1347 માં ઈસવીસન 1347 માં બહમની રાજ્યની શું કરેલી સ્થાપના કરેલી ફરીથી તમને કહું છું કે તુગલક વંશનો જ્યારે શાસન ચાલતું હતું એ જ સમય દરમિયાન દક્ષિણ એટલે કે દક્ષિણમાં જફરખાન છે એ જફરખાને ઈસવીસન 1347 માં આ બરાબર છે બહમની એ બહમની રાજ્યની શું કરેલી સ્થાપના કરેલી આ રાજ્ય અલગ અલગ બરાબર છે દોઢ સદી સુધી એને શું કર્યું દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો બરાબર છે કે આ રાજ્ય આ બહમની રાજ્ય છે એ દક્ષિણ ભારતમાં જે રાજ્યો હતા એ અલગ રીતે બરાબર છે એનો શું કરો પ્રભાવ પાડ્યો અને આ જફરખાન છે એ જફરખાને અલાઉદ્દીન બહમન શાહ નામ શું કર્યું ધારણ કર્યું અને એને શું કર્યું શાસન કર્યું એક સ્વતંત્ર શાસન કર્યું આ જફરખાન છે એ જફરખાને થયું કે હવે હું શાસન તો કરું છું પણ મારે સ્વતંત્ર શાસન કરવું છે એટલે સ્વતંત્ર શાસન કરવા એને શું કર્યું પોતાનું નામ બદલી નાખ્યું જફરખાને પોતાનું નામ શું ધારણ કર્યું અલાઉદ્દીન બરાબર છે અલાઉદ્દીન બહમન શાહ બરાબર છે બહમન રાજ્ય છે અલાઉદ્દીન બહમન શાહ નામ શું કર્યું ધારણ કર્યું અને એક સ્વતંત્ર શાસનની શું કરી અને શરૂઆત કરી તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગ એને ગુલમર્ગ બરાબર છે એ જે નવું નગર વસાવ્યું બરાબર છે એની નવી રાજધાની કઈ રાખી ગુલમર્ગ છે એ ગુલમર્ગને પોતાની શું બનાવી રાજધાની બનાવી એટલે ગુલમર્ગને તમને પરીક્ષા પ્રશ્ન પૂછી શકાય કે ગુલમર્ગને પોતાની રાજધાની કોને બનાવેલી જફરખાને બરાબર છે એ જફરખાને પોતાના રાજ્યની રાજધાની કોને બનાવી તો ગુલમર્ગને ગમે તે રીતે પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર છે હવે આ ગુલમર્ગ છે એ ગુલમર્ગ આ ગુલમર્ગ છે એ ગુલમર્ગ થી રાજધાની બરાબર છે અહમદશાહ છે એ અહમદશાહે બિડરને બનાવ્યો ગુલમર્ગ બાદ આ અહમદશાહ છે એ અહમદશાહે બિડર છે એ બિડરને શું બનાવી હતી રાજધાની બનાવી હતી હવે હવે આ અહમદશાહ પછી મુહમ્મદશાહ ત્રીજો બરાબર છે અહમદશાહ પછી મુહમ્મદશાહ ત્રીજો છે એનું શાસન પણ કેવું છે નોંધપાત્ર છે એટલે ત્રણની વાત કરી એક જફરખાન અહમદશાહ અહમદશાહ પછી આપણે શું કર્યું મુહમ્મદશાહ તો અહમદશાહ અને મુહમ્મદશાહ બંનેનું શાસન કેવું છે નોંધપાત્ર છે હવે આ અહમદશાહ છે એ અહમદશાહે ગુલમર્ગ જે રાજધાની હતી એ ગુલમર્ગ રાજધાનીને ક્યાં ખસેડ્યું બિડર એ બિડર એટલે બિડરને એને શું બનાવી રાજધાની બનાવી છે અને આ બિડરમાં રાજધાની ખસેડીને એને અનેક ઇમારતો છે એ અનેક ઇમારતોનું એને શું કરાવ્યું છે બાંધકામ કરાવ્યું છે આ મુહમ્મદશાહ ત્રીજો છે એ મુહમ્મદશાહ ત્રીજો છે એનો વજીર કોણ હતો મહમૂદ ગવાન કોણ હતો મહમૂદ ગવાન બસ કે આ મહમૂદ ગવાન છે એ એ મુહમ્મદશાહ ત્રીજાના સમયમાં બધી રાજ્ય સત્તા છે એ બધી રાજ્ય સત્તા કોના હાથમાંથી વજીર એ વજીર કોણ હતો મોહમ્મદ ગવાન તો મહમૂદ ગવાનના હાથમાં રાજ્યની તમામે તમામ સત્તા મુહમ્મદશાહ ત્રીજાના સમયમાં આવી ત્યારબાદ મુહમ્મદશાહ બહમની બીજા આ ત્રીજા બોલું છું હવે બીજા બોલું છું મોહમ્મદશાહ બહમની બીજા એ બીજાના સમયમાં એનો વજીર કાસિમ બરીદ એ કાસિમ બરીદના સમયમાં બહમની સામ્રાજ્યનો શું આવ્યો અંત આવ્યો ફરીથી બોલું છું કે મોહમ્મદશાહ ત્રીજો છે એ મોહમ્મદશાહ ત્રીજો અચ્છા મોહમ્મદશાહ મુહમ્મદશાહ બંને બોલે એક જ શબ્દ છે એ મુહમ્મદશાહ ત્રીજાના સમયમાં રાજ્યની જે સત્તા છે એ રાજ્યની સત્તા એના વજીર મુહમ્મદ ગવા બરાબર છે મહમૂદ ગવા એ મહમૂદ ગવાના હાથમાં આવી અને ત્યારબાદ મુહમ્મદશાહ બીજા છે એ મહમ્મદશાહ બીજાના આ સમયમાં એનો વજીર કોણ હતો કાસિમ બરીદ તો કાસિમ બરીદના હાથમાં શું આવી આ રાજ્ય સત્તા આવી
અને એ જ સમયમાં આ બહમરી સામ્રાજ્ય છે એ બહમરી સામ્રાજ્યનો શું આવ્યો અંત આવ્યો અને સમગ્ર સામ્રાજ્ય બીજાપુર અહમદનગર ગોવળકોંડા બીડર અને બિહાર જેવા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં શું થઈ ગયું વિભક્ત થઈ ગયું એક હતું એના બદલે જુદા જુદા રાજ્યોમાં શું થયું સ્વતંત્ર હવે છેલ્લો મુદ્દો આપણે આપણે આગળ જઈશું કે છેલ્લો મુદ્દો આપણે પણ કે દિલ્હી સલ્તનતનો અંત કે દિલ્હી સલ્તનતનો અંત કે દિલ્હી સલ્તનત ઈસવીસન 1526 માં વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ઇબ્રાહિમ લોદી અને બાબર તો ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે ઈસવીસન 1500 માં શું થયું પાણીપતનું યુદ્ધ થયું અને પાણીપતનું યુદ્ધ થયું એમાં ઇબ્રાહિમ લોદી છે એ ઇબ્રાહિમ લોદી શું થઈ ગયો હારી ગયો અને બાબર જીતી ગયો માટે કે દિલ્હી સલ્તનત છે એ દિલ્હી સલ્તનતનો ઈશુ આવ્યો અંત આવ્યો અને ભારતમાં બરાબર છે મુઘલ શાસનની શું થઈ શરૂઆત થઈ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ નંબર 2 દિલ્હી સલ્તનત આપણો શું થાય છે સંપૂર્ણ પૂરો થાય છે પણ ફરીથી એકવાર બહમની રાજ્ય છે એ બહમની રાજ્ય પર આપણે નજર મારીએ તો બહમની રાજ્ય છે એ બહમની રાજ્યની સ્થાપના કોને કરેલી તો જફરખાન ક્યારે ઈસવીસન 1347 માં શું કરી હતી જફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી હતી પછી જફરખાને પોતાનું નામ શું કર્યું બદલ્યું શું રાખ્યું અલાઉદ્દીન બહમન શાહ એ અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કર્યું અને એને રાજધાની ક્યાં બનાવી ગુલમર્ગ એ ગુલમર્ગને શું બનાવી રાજધાની બનાવી ત્યારબાદ અહમદ શાહ તો આ અહમદ શાહ છે એ અહમદ શાહે ગુલમર્ગ થી રાજધાની ખસેડીને કઈ લઈ ગયો બીડર તો આ અહમદ શાહ છે એ અહમદ શાહે બીડર છે એ બીડરને શું બનાવી રાજધાની બનાવી ત્યારબાદ વાત કરે કે મોહમ્મદ શાહ ત્રીજો એ મોહમ્મદ શાહ ત્રીજો છે અને એ વખતે એનો વજીર કોણ હતો મહમૂદ ગવા તો મહમૂદ ગવા છે એ મહમૂદ ગવાના હાથમાં રાજ્યની તમામે તમામ સત્તા આવી ગઈ અને એ બાદ ત્યારબાદ મોહમ્મદ શાહ બહમની બીજા એ બીજાના સમયમાં એનો વજીર કોણ હતો કાસિમ બરીદ આ કાસિમ બરીદના એને હાથમાં શું આવી રાજ્ય સત્તા આવી અને એ જ વખતે આ બહમની સામ્રાજ્ય છે એ બહમની સામ્રાજ્યનો શું આવ્યો અંત અને જુદા જુદા પાંચ રાજ્યોમાં શું થયું સ્વતંત્ર થયું એ પાંચ રાજ્યો કયા છે તો આપણે જોઈએ બીજાપુર અહમદનગર ગોવળકોંડા બીડર બરાડ જેવા સ્વતંત્ર રાજ્યો છે એ સ્વતંત્ર રાજ્યોમાં શું આવ્યું ઓ સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવી અને ત્યારબાદ આપણે છેલ્લે લાસ્ટમાં ભણ્યા કે દિલ્હી સલ્તનતનો અંત દિલ્હી સલ્તનતનો અંત ઈસવીસન 1526 છે એ ઈસવીસન 1526 માં ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું એમાં ઇબ્રાહિમ લોદી હારી ગયો અને બાબર શું થઈ ગયો જીતી ગયો આમ દિલ્હી સલ્તનતનો અંત આવ્યો અને દિલ્હીમાં મુઘલ શાસનની શું થઈ શરૂઆત થઈ તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને પાઠની સમજ પડી જ ગઈ હશે હવે તમે જે વર્કશીટ છે એ વર્કશીટના પ્રશ્નો બરાબર લખવાનો પ્રયત્ન કરજો અને તમારી પાસે બુક અવેલેબલ હોય તો વાંચીને પછી વિડીયો જોજો જેથી કરીને તમને સમજમાં આવે અસ્તુ જય હિન્દ